વસ્તુઓના વર્ગીકરણથી પરિચય। કેમ છો મિત્રો, હું છું પોપટ, તમારું આ પાઠમાં સ્વાગત છે। ચાલો જોઈએ તમે આ પાઠમાં શું શીખશો। એક, વસ્તુઓની વિશેષતા શું હોય છે અને વિશેષતાઓના આધારે વસ્તુઓના અલગ અલગ જૂથ કેવી રીતે બનાવવામાં આવે છે। ચાલો છોટુના ઘરે જઈએ। છોટુ અત્યારે પહેલા ધોરણમાં આવ્યો છે। તેની મમ્મી તેની નવી ચોપડીઓ અને રમકડા તિજોરીમાં ગોઠવવા માટે છોટુની મદદ કરી રહી છે। છોટુ, ચાલ તારી બંને ચોપડીઓને એના આકાર પ્રમાણે તારી તિજોરીમાં મૂક, એટલે સૌથી નીચે મોટી ચોપડી મૂક અને એની ઉપર નાની ચોપડી મૂક। શું તમે મારી મદદ કરી શકો છો? હા બિલકુલ, શું તું મને કહી શકશે કે આ બંને ચોપડીઓમાંથી મોટી ચોપડી કઈ છે અને નાની ચોપડી કઈ છે? હા, આ મોટી ચોપડી છે અને આ નાની ચોપડી છે। ખૂબ સરસ છોટુ, ચાલો હવે આ રમકડાઓને જોઈએ। આ બધા રમકડાઓનો આકાર અલગ છે, કોઈ દડા જેવું ગોળ છે અને કેટલીક તારી ચોપડીઓની જેમ ચોરસ છે, અને આ બધાનો રંગ પણ જુદો છે। હા મમ્મી, પણ તમે મને આ બધું કેમ જણાવો છો? બેટા, મોટો અને નાનો આકાર અથવા અલગ અલગ આકાર અને રંગ આ બધી વસ્તુઓની વિશેષતાઓ છે, જેના આધારે આપણે આ વસ્તુઓનું વર્ગીકરણ કરી શકીએ અથવા ઓળખી શકીએ છીએ। અરે હા, બરાબર, તો તમે મોટા છો અને હું નાનો છું, આ આપણી વિશેષતા છે, હે ને? હા છોટુ, તું સાચું સમજ્યો, ખૂબ સરસ। મને હવે રમકડા રમવાનું ઘણું મન થાય છે, શું તમે મારી સાથે રમશો? હા બેટા, ચલ જંગલ જંગલ રમીએ, પણ આના પહેલા પ્રાણીઓના રમકડા સિવાય બાકી બધા જ રમકડાને કબાટમાં મૂકી દઈએ। સારું મમ્મી। શું હવે આપણે જંગલ જંગલ રમી શકીએ છીએ? હા બેટા બિલકુલ। હું છું સિંહ અને મને ભૂખ લાગી છે, હું આ સફેદ સસલાને ખાઉં કે પછી આ કાળી બકરીને? અરે આ કેસરી હરણ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગી રહ્યું છે। ચાલ છોટુ, જલ્દીથી સિંહથી આ બધા પ્રાણીઓને સંતાડી લે જેથી તે આને ખાઈ ન શકે। પણ કેવી રીતે મમ્મી? સફેદ સસલાને કોઈ પણ સફેદ વસ્તુની સાથે મૂકી દે જેથી તેને સિંહ ન જોઈ શકે। આવી રીતે જ બધા પ્રાણીઓને પણ એના રંગની વસ્તુઓની સાથે મૂકી દે। ઠીક છે મમ્મી, મેં બધા પ્રાણીઓને સંતાડી દીધા છે, હવે સિંહ તેમને ખાઈ નહીં શકે ને? શાબાશ બેટા, ના હવે સિંહ તેમને નહીં ખાઈ શકે અને એટલા માટે તે ઉદાસ થઈને પાછો જતો રહ્યો। યે, મેં પ્રાણીઓને બચાવી લીધા। હા બેટા, ખૂબ સરસ। તમે જોયું ને છોટુએ કેવી રીતે પ્રાણીઓને એમના રંગના આધારે વર્ગીકરણ કર્યું અને એમના રંગોથી મળતી હોય તેવી વસ્તુઓની સાથે મૂક્યા? શું તમે જાણો છો કે આ રીતે વિશેષતાઓના આધાર પર વસ્તુઓનું વર્ગીકરણ કરીને એમના જૂથ બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? આ પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે। આનો એ મતલબ છે કે વિશેષતાઓના આધારે સરખી વિશેષતાઓવાળી વસ્તુઓનું વર્ગીકરણ કરીને એના જૂથ બનાવવાવાળી પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે। શું તમે તમારા દફતરમાં મૂકેલી ચોપડીઓને એમના રંગ
અને આકારના આધારે વર્ગીકરણ કરી શકો? ચલ, હવે રાત પડી ગઈ છે અને તારે સૂઈ જવું જોઈએ. જલ્દીથી આ રમકડા મૂકીને સૂઈ જા. ઠીક છે મમ્મી, મને આજે ખૂબ જ મજા આવી. કાલે ફરીથી રમીશું. ઠીક છે બેટા, હવે સૂઈ જા. શુભ રાત્રિ. આજના માટે બસ આટલું જ. આ વિડીયોમાં આપણે જાણ્યું કે વસ્તુઓની વિશેષતા શું હોય છે. વિશેષતાઓના આધારે આપણે વસ્તુઓનું વર્ગીકરણ કરીને એના અલગ અલગ જૂથ કેવી રીતે બનાવી શકીએ છીએ. આપણે એ પણ જાણ્યું કે જૂથ બનાવવાની આ પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે. આગળના વિડીયોમાં આપણે વર્ગીકરણના કેટલાક વધુ ઉદાહરણ જોઈશું. આવજો મિત્રો.